સંચાલન કરતા વ્યક્તિએ ન્યાય મેળવવા રસ્તા ઉપર ઉતરી આવી આંદોલન શરૂ કર્યું હતું. ભરૂચ જિલ્લાનો ચોંકાવનારો કિસ્સો ભરૂચની દરેક ધર્મ અને સમાજ માટે લાગુ પડે અને ચેતવણી આપનાર લાલબત્તી સમાન કિસ્સો છે. જૂના ભરૂચમાં રહેનાર મહેશકુમાર પરશરામ દામાણી લલ્લુભાઈ ચકલાના ચાંપાનેરની ખડકીમાં પોતાના ઘરમાં પત્ની સાથે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કર્યા છે. તેઓના ઘર પાસે રહેતા કેટલાક વ્યક્તિઓ સાથે ક્રિકેટ અને અન્ય રમતો બાબતે ઉગ્ર બોલાચાલી તથા ઝઘડો થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે ઈસમો દ્વારા આ વ્યક્તિને ચોરી અને ગંભીર ગુનાઓમાં ફસાવી દેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. મામલો અવારનવાર ભરૂચ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ સાથે વ્યક્તિએ કલેક્ટર અને ગાંધીનગર સુધી પહોંચી ગયા અને ફરિયાદ પણ કરી, પરંતુ તેણે ન્યાય ન મળતા તેઓએ આજરોજ પોતાના હક અને ન્યાય માટે પોતાના ઘરની બહાર 5 બત્તી વિસ્તારમાં જ ધરણા ઉપર ઉતરી બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કરો, બંધ કરો, વી વોન્ટ જસ્ટિસ જસ્ટિસ, વી વોન્ટ જસ્ટિસ જસ્ટિસ. હવે હું એક ચાંપાનેર ખડકીમાં લલ્લુભાઈ ચકલામાં રહું છું અને મારી એક મેટર થઈ છે. આ મારા ઘર પાસે રહેતા કેટલાક વ્યક્તિઓ જોઈએ તો એનો હજુ 11 મહિના થવા છતાં મેં આના માટે ગાંધીનગર પણ લખેલો છે પત્ર અને કોર્ટમાં પણ આપેલું છે. કલેક્ટર ઓફિસ, મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ સ્ટેશનમાં પણ આપેલું છે, એ ડિવિઝનમાં આપેલું છે, પછી DYSP ઓફિસમાં પણ આપેલું છે, છતાંય એનો કોઈ ઉકેલ આવતો નથી. એટલે હું આ એક ધરણાનો કાર્યક્રમ રૂપે મેં શરૂ કરેલ છે તો મને ન્યાય મળે એવી હું આશા રાખું છું. ને આ મારી સાથે આ ઘણા બધા બનાવો બને છે. મારા ઘર પાસે મારું સ્કૂટર બી તોડી નાખવામાં આવેલ છે. આ લોકોની તાનાશાહી એટલી બધી વધી ગઈ છે ભાજપ શાસનની કે હવે જીવાય એવી પોઝિશન નથી મારાથી. એટલે હું લાગતા વળગતા અધિકારીઓને નમ્ર વિનંતી કરું છું કે આ બધું છે ને નાટક તમારું બંધ કર્યા, નહીં તો આવનારા ભવિષ્યના દિવસની અંદર હું ફરીથી આ જગ્યા પર યા તો પછી કલેક્ટર ઓફિસ પર હું ધરણાનો કાર્યક્રમ કરીશ એવી હું ચોક્કસ ખાતરી આપું છું.